નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 વિષયની ન્યાસ પ્રકરણ છે 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો ભાગ 3 આપણે અગાઉના ભાગમાં આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડને પાણીમાં ઓગાળતા નવો પદાર્થ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે એની આપણે માહિતી મેળવી એટલે કે કોપરમાં પાછું જોયું કે કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચે પ્રક્રિયામાં વાદળીથી લીલા રંગમાં થતો ફેરફાર એ શું છે આયર્ન સલ્ફેટ જેવા નાના પદાર્થના બનવાને કારણે એ લોખંડી સપાટી પર જે કથેરના કણો જોવા મળે છે તે કોપરના છે અને જો બીજો નવો પદાર્થ છે આ પ્રક્રિયા નીચે મુજબ લખી કઈ રીતે પ્રમાણે લખી હતી આપણે એક કોપર સલ્ફેટનું દ્રાવણ એ કેવા રંગનું હતું વાદળી રંગનું એની અંદર શું મેળવ્યું આપણે લોખંડ એટલે કે આયર્ન તો એમાં આપણે શું ફેરફાર જોવા મળ્યો તો આયર્ન સલ્ફેટનું દ્રાવણ કેવા રંગનું થઈ ગયું લીલા રંગનું અને કોપર એ કથ્થઈ રંગના આપણને અવશેષ મળ્યા ત્યાં સુધી આપણે જોયું હતું હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 6.8 આપણી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 61 ઉપર જેમાં શું કહે છે કે ટેસ્ટ ટ્યુબમાં એક ચમચી જેટલો વિનેગર લો તેમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરો તમને પરપોટા બનવાનો અવાજ સંભળાશે સાથે સાથે વાયુના પરપોટા ઉપર આવતા દેખાશે એટલે તમારે શું કરવાનું વિનેગર લો અને વિનેગરની અંદર તમે શું નાખો બેકિંગ સોડા નાખો તો આપણને ગુળ ગુળ કરતા અવાજ સાંભળવા મળે છે તો એની આપણને આકૃતિ 6.5માં પાના નંબર 62 ઉપર પણ આપેલી છે કે આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નિતરિયા પાણીમાંથી પસાર થવા દો તો ચૂનાના નિતરિયા પાણીનું શું થાય છે બરાબર શું થાય છે તો એમાં ટેસ્ટ ટ્યુબમાં થતો ફેરફાર આપણે નીચે મુજબ છે તો ચૂનાનું નિતરિયા પાણીનું આપણે જે પ્રમાણે કીધું છે કે વિનેગરની અંદર આપણે શું નાખવાનું છે બેકિંગ સોડા નાખવાનું બરાબર અને એને આપણે શેની અંદરથી પસાર થવા દેવાનું છે તો કે ચૂનાનું નિતરિયા પાણીમાંથી પસાર થવા દેવાનું છે તો હવે શું ફેરફાર થયો એ આપણે અહીંયા રાસાયણિક સૂત્ર દ્વારા એટલે કે જે ફેરફાર થયો એ આપણે જોઈએ કે એની અંદર આપણને વિનેગર શું છે એસિડિક એસિડ છે અને બેકિંગ સોડા શું છે તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એટલે કે વિનેગરની અંદર બેકિંગ સોડા નાખવાથી આપણને શું મળ્યું તો કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પદાર્થ આપણને બાકી મળે છે બરાબર તો આપણને આ પ્રવૃત્તિ એટલે કે આપણે શું મળ્યું રાસાયણિક સૂત્ર મળ્યું એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ બરાબર કાર્બન ડાયોક્સાઇડ તથા ચૂનાના નિતરિયા પાણી વચ્ચે કઈ પ્રક્રિયા થઈ એ હવે આપણે જોઈએ તો કે કાર્બન ડાયોક્સાઇડ અને ચૂનાના નિતરિયા પાણી વચ્ચે શું કઈ પ્રક્રિયા થઈ તો આપણે જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડની અંદર ચૂનાનું નિતરિયું પાણી ઉમેરતા આપણને શું મળે છે તો કે કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી બરાબર કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી એટલે કાર્બન ડાયોક્સાઇડનો આપણે જો સંગ્રહ જોવા જઈએ તો CO2 માં આપણે CaOH2 એટલે કે ચૂનાનું નિતર્યું પાણી ઉમેરતા આપણે કઈ પ્રક્રિયા મળી કે કેલ્શિયમ કાર્બોનેટ વત્તા પાણી એટલે કે CaCO3 વત્તા H2O આપણને મળ્યું તો આપણે આ પ્રક્રિયા આપણે જોઈએ એટલે કે જ્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડના ચૂનાના નિતર્યા પાણીમાંથી પસાર થાય છે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ બને છે આપણે જોયું ને કે અહીંયા કે કાર્બન ડાયોક્સાઇડને ચૂના નિતરિયા પાણીમાંથી આપણે પસાર કરવામાં આવે તો શું મળ્યું આપણને કેલ્શિયમ કાર્બોનેટ બને છે અને જે ચૂનાના નિતરિયા પાણીને દૂધિયું બનાવે છે એટલે ચૂનાના નિતરિયા પાણીને કેવું બનાવે છે દૂધિયા રંગનું એટલે કે દૂધિયું બનાવે છે અને ચૂનાનું નિતર્યું પાણી દૂધિયું થવાની ક્રિયા એ કાર્બન ડાયોક્સાઇડની હાજરીની પ્રમાણભૂત કસોટી છે એટલે કાર્બન ડાયોક્સાઇડની અંદર હાજર છે એની શું છે અહીંયા પ્રમાણભૂત કસોટી હોય એટલે કે આપણે પ્રકરણ 10માં આપણે તેને શીખીશું કે ઉચ્છવાસમાં જે વાયુ આપણા શરીરની બહાર આવે છે તે કાર્બન ડાયોક્સાઇડથી ભરપૂર હોય છે આપણે પ્રકરણ 10માં શીખીશું તો હવે આપણે પ્રવૃત્તિ 6.6 અને 6.8માં આપણે જોયું કે ફેરફારમાં એક અથવા વધુ નવા પદાર્થો ઉત્પન્ન થાય છે બરાબર એક અથવા એકથી વધુ પદાર્થો શું થાય છે ઉત્પન્ન થાય છે અને 6.6માં મેગ્નેશિયમના દહનને લીધે રાખ ઉત્પન્ન થાય મેગ્નેશિયમની પટ્ટીને આપણે જે સળગાવી તો એના કારણે ત્યાં શું ઉત્પન્ન થયું રાખ ઉત્પન્ન થઈ એટલે કે પ્રવૃત્તિ 6.7માં આપણે લોખંડ સાથે કોપર સલ્ફેટની પ્રક્રિયાને લીધે આયર્ન સલ્ફેટ તથા કોપર બન્યા જે બંને નવા પદાર્થો છે બંને નવા થાય ને કોપર સલ્ફેટ અને આયર્ન સલ્ફેટ તથા કોપર એ બન્યા એ શું છે બંને નવા પદાર્થો છે એટલે કે લોખંડની બનેલી આ જે સેવિંગ બ્રેડ પર કોપરના જે કણો જમા થયા એ પ્રવૃત્તિ 6.8માં એટલે કે વિનેગર અને બેકિંગ સોડા વચ્ચે થતી પ્રક્રિયામાં તેઓ ભેગા મળીને શું મળ્યા કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે જે ચૂનાના નિતર્યા પાણીને કેવું કર્યું
દૂધ્યું કરે છે એટલે કે આ પ્રક્રિયામાં બનેલા નવા પદાર્થનું નામ તમે આપી શકો ખરા આપણે જે પ્રવૃત્તિ આપણે જોઈ એની અંદર આપણે જે નવા પદાર્થો બન્યા તેને આપણે નામ આપી શકીએ ખરા તો ચાલો હવે આપણે જોઈએ કે શું કહે છે કે જે ફેરફારોમાં એક કરતા વધુ નવા પદાર્થો બને છે આ એક કરતા વધુ પદાર્થો બને છે એટલે કે આની અંદર જોઈએ વિનેગરને બેકિંગ સોડા સોડા ભેગા કરતા મને શું મળ્યું કાર્બન ડાયોક્સાઇડ ને અન્ય પદાર્થ મળ્યા એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ ને ચૂનામાં મિશ્રિત કરી ભેગું કર્યું તો એનાથી આપણને શું મળ્યું કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી એટલે બે અથવા બેથી વધારે નવા પદાર્થ આપણને મળ્યા તો કે આવા નવા પદાર્થો બને છે તેવા ફેરફારોને આપણે શું કહીએ છીએ રાસાયણિક ફેરફાર રાસાયણિક ફેરફારનો માહિતી આપણે મેળવી છે પ્રવૃત્તિ દ્વારા એટલે કે આ રાસાયણિક ફેરફારને શું કહેવામાં આવે છે રાસાયણિક રાસાયણિક ફેરફારને આપણે રાસાયણિક પ્રક્રિયા પણ કહીએ છીએ કહેવાય રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહીએ છીએ એટલે કે આપણા જીવનમાં રાસાયણિક ફેરફાર ઘણા અગત્યના છે એટલે કે રાસાયણિક ફેરફારના પરિણામે બધા જ નવા પદાર્થોનું નિર્માણ થાય છે બરાબર રાસાયણિક ફેરફાર થાય એટલે શું થાય નવા પદાર્થોનું નિર્માણ કે ઉદાહરણ તરીકે આપણે જોયું કે ધાતુને તેના ખનિજમાંથી છૂટી પાડવી હોય જેમ કે લોખંડના ખનિજમાંથી લોખંડને છૂટું પાડવું હોય તો આપણે શ્રેણીબદ્ધ શું કરવી પડે રાસાયણિક પ્રક્રિયા કરવી પડે એટલે રાસાયણિક પ્રક્રિયાઓની શ્રેણીના અંતે અંતે જ શું બને છે દવા બને છે એટલે કે પ્લાસ્ટિક અને ડિટર્જન્ટ એ બંને કેવા છે ઉપયોગી પદાર્થો છે એટલે રાસાયણિક પ્રક્રિયા વડે તેને બનાવવામાં આવે છે એટલે કે વાસ્તવમાં દરેક નવા પદાર્થો વાસ્તવમાં દરેક નવા પદાર્થો એ રાસાયણિક ફેરફારોના અભ્યાસ સાથે શું છે સાથે જ જોડાયેલા છે એમ આપણે કહી શકીએ બરાબર એટલે કે નવા પદાર્થો એ રાસાયણિક ફેરફારોના અભ્યાસ સ્વરૂપે જ શોધાયેલા છે એટલે કે આપણે જોયું કે રાસાયણિક ફેરફારો વડે એક અથવા એક કરતા વધુ નવા પદાર્થો બને છે એટલે કે નવા પદાર્થો ઉપરાંત રાસાયણિક ફેરફારો સાથે ઘણી બધી ઘટનાઓ પણ બની શકે એમ આપણે કહી શકીએ કઈ કઈ ઘટનાઓ બની શકે તો કે ઉષ્મા છે પ્રઉષ્મા પ્રકાશ કે બીજા પ્રકારના વિકિરણ જેમ કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન આપણે જે કહીએ છે એ શું આમે છે ઉત્સર્જન પામે કે શોષાય છે ધ્વનિ ઉત્પન્ન થાય છે ગંધમાં પરિવર્તન આવે છે અને નવી ગંધ બને છે રંગમાં ફેરફાર થઈ શકે છે વાયુ પણ બની શકે તો આપણે આ બધું જોયું ને કે મેગ્નેશિયમની પટ્ટીને બળવું એ શું થયું રાસાયણિક ફેરફાર થયું કોલસા ટાપુ અને પાંદડાનું દહન પણ એ શું છે રાસાયણિક ફેરફાર છે એટલે કે જ્યારે એ લીલું જે પાંદડું હોય એ પાંદડા તમે જો તેની સુગંધ કંઈ અલગ હોય ને તમે એને બાળફેલું દહન કરશો તો એની પણ સુગંધ શું જોવા મળે છે કંઈક અલગ પ્રકારની જોવા મળે છે એટલા માટે આ ફેરફાર કેવા છે રાસાયણિક ફેરફાર છે આપણે કહી શકીએ એટલે કે વાસ્તવમાં કોઈ પણ પ્રકારનું દહન એ રાસાયણિક ફેરફાર જ છે કોઈ પણ પ્રકારનું દહન એ શું છે રાસાયણિક ફેરફાર જ છે એટલે કે દહનની સાથે હંમેશા શું થાય છે ઉષ્મા ઉત્પન્ન થાય છે દહનની સાથે શું થાય છે હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે જોઈએ કે ફટાકડાનું ફૂટવું પણ શું છે એક રાસાયણિક ફેરફાર છે એટલે કે આપણે જાણીએ જેમાં વિસ્ફોટકમાં ઉષ્મા પ્રકાશ ધ્વનિ ઉપરાંત અણગમતો વાયુ પણ ઉત્પન્ન થાય છે એટલે કે વાતાવરણને શું કરે છે તે પ્રદૂષિત કરે છે એટલે કે આપણને કહીએ છીએ આપણને કહેવામાં આવે કે ફટાકડા ન ફોડવાની આપણને સલાહ આપવામાં આવે છે તો કયા કારણથી આ જ કારણથી કે આ વિસ્ફોટને કારણે ઉષ્મા પ્રકાશ અને ધ્વનિ અને એની ઉપરાંત અણગમતો વાયુ શું થાય છે ઉત્પન્ન થાય છે અને વાતાવરણને પણ શું કરે છે પ્રદૂષિત કરે છે એટલા માટે આપણને એવું કહે છે કે ફટાકડા ન ફોડવા જોઈએ એવી જ રીતે છે કે જ્યારે ખોરાક બગડી જાય છે જ્યારે ખોરાક બગડી જાય છે ત્યારે તેમાંથી દુર્ગંધ આવે છે તો આ ફેરફારને રાસાયણિક ફેરફાર આપણે કહી શકીએ તો ચાલો એની માટે જોઈએ કે સફરજનના ટુકડાને તરત જ ખાવામાં ન આવે થોડી વાર આપણે મૂકી રાખીએ તો તેની સપાટી કેવી થઈ જાય છે કથોઈ રંગની થઈ જાય છે અને આમ થતું ના જોવું હોય તો સફરજનની જે સ્લાઈસ કાપી અને થોડા સમય તમે મૂકી રાખો તો આવું બટાટા અને રીંગણની સ્લાઈસ પણ હોય તો એમાં પણ શું જોવા મળે છે આપણને તેના રંગમાં પણ આપણે ફેરફાર નવા પ્રકારના નિર્માણને લીધે જોવા મળે છે એમાં ફેરફાર કેમ થાય છે રંગનું કારણ કે નવા પ્રકારનું શું થાય છે નવા પદાર્થનું નિર્માણ એની અંદર થાય છે પણ આ બધા પદાર્થો રાસાયણિક ફેરફારો નથી આપણે એ પ્રશ્ન પૂછ્યો છે કે શું બધા જ ફેરફારો રાસાયણિક ફેરફારો નથી તો આપણે પ્રકરણ 5માં આપણે એસિડ અને બેઝનું પરસ્પર શું જોયા તટસ્થીકરણ શીખ્યા શું તટસ્થીકરણની પ્રક્રિયા એ રાસાયણિક ફેરફાર કહેવાય તો આપણે એ પ્રશ્ન પૂછ્યો છે તો અહીંયા બુજો શું કહે છે જુઓ કે પ્રકરણ 1માં આપણે શીખ્યા કે વનસ્પતિના છોડ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા શું બનાવે છે ખોરાક બનાવે છે એટલે
કે આપણે પ્રકાશ સંશ્લેષણને રાસાયણિક ફેરફાર કહી શકીએ તો પહેલી શું કહે છે પાચન પણ એક પ્રકારની શું છે રાસાયણિક ફેરફાર છે પાચન પણ શું કહેવાય એક પ્રકારનો રાસાયણિક ફેરફાર કહેવાય એવી જ રીતે આપણે સુરક્ષાત્મક કવચ એટલે કે આવરણ આપેલું છે કે આમ આપણે બધા જાણીએ છીએ કે આપણા વાતાવરણમાં ઉપલા સ્તરમાં શું આવેલું છે ઓઝોનનું સ્તર આવેલું છે તેમાં આપણે વિસ્તારથી જાણીએ તો કે સૂર્યમાંથી આવતા જે હનિકારક પારજમલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણથી આપણને સુરક્ષા પાડે છે ઓઝોન વાયુ જે સ્તર છે એ આપણને સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ છે જે આપણને એની અંદરથી સુરક્ષા આપે છે એટલે કે ઓઝોન વાયુના આ વિકિરણનું શોષણ એ ઓક્સિજનમાં અણુઓમાં શું થાય છે રૂપાંતરણ પામે છે અને આ ઓઝોન એ ઓક્સિજન કરતાં શું છે જુદો જ છે તો કે શું ઓઝોનના તૂટવાથી તૂટવાની પ્રક્રિયાને આપણે રાસાયણિક ફેરફાર કહી શકીએ કે જો ઓઝોનના સ્તર વડે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ શોષાતું ન હોય તો તે પૃથ્વીની સપાટી સુધી પહોંચી અને આપણને બીજા જીવંત પદાર્થોને હાનિ પહોંચાડી શકે અને ઓઝોન આપણને વિકિરણથી સુરક્ષા આપવા માટે કુદરતી કવચનું કામ કરે છે બરાબર એટલે આ માટે ઓઝોન શું કરી શકે જો એ કિરણો સીધા જ આવે તો શું કરી શકે જે જીવંત પદાર્થો છે તેને શું પહોંચાડી શકે નુકસાન પહોંચાડી શકે હાનિ પહોંચાડી શકે અને ઓઝોન આપણને શું આપે છે વિકિરણથી સુરક્ષા આપે છે એટલા માટે કુદરતી કવચનું કામ એ કોણ કરે છે ઓઝોન કરે છે તો આ રીતે ઓઝોન વિશેની તમે બીજી માહિતી મેળવી અને તમે તમારી નોટબુકમાં નોંધજો આ સાથે આપણે ભાગ 3 અહીંયા પૂર્ણ કરીએ